અનિત્યા, તારી જેવી બે મોટી દીદી પણ છે જેની સાથે તને ખૂબ જ મસ્તી અને રમવા મળશે બેટા. પણ હું તમારી સાથે રમું છું એ તો નહીં જ મળે ને. તારે જવું જ પડશે, જવું જ પડશે. આ જો આવી ગયા. મારી ડિંગલી, ચાલો. હા બેટા. નેહા, ભાવેશ કુમાર, અમે બે દિવસ તમારી પાસે એટલે જ માંગ્યા હતા કે તમારે ત્યાં આવવા માટે અમે એને માનસિક રીતે તૈયાર કરી શકીએ. બે દિવસથી અમે એને સમજાવીએ છીએ, પણ નાદાન છે. જે માહોલથી એ ટેવાયેલી હોય એટલે એ છોડતા પહેલાં એ થોડીક હા ના કાની કરે છે. પણ બેટા, અમને ખબર છે તમારે ત્યાં આવશે, તમારા વાતાવરણમાં ભળી જશે ને, એટલે તમારી થઈને રહેશે. અને આજે 1.5 વર્ષથી આટલી મોટી અમે કરી છે એટલે સ્વાભાવિક છે કે અમે પણ એને જલ્દી છોડી તો ના શકીએ. પણ બેટા, લઈ જાઓ, તમારી અમાનત છે. બેટા, શ્રેયા, શ્રેયા. બેટા, મમ્મી પપ્પા આવી ગયા છે, હવે વધારે સમય નહીં પસાર કર બેટા, નહીં તો તું નહીં જઈ શકે. બા, તમે કઈ ટેન્શન નહીં લો, એને બધી કમી અમે પૂરી પાડી દઈશું. બેટા, એને કમીનું નથી, બસ બાળક છે, માનસિક રીતે હમણાં સ્વસ્થ થઈ જશે. બસ તમે લઈ જ જાઓ. બેટા, શ્રેયા જે અહીંયા રહેતી હતી ને એમ અત્યારે ડાઈ થઈને રહે છે. મમ્મી પપ્પાનું કયું કરજે, બા દાદાને વાલ કરજે બેટા. જા મારો દીકરો. બેટા, આદી એની બેગ લઈ આ. હા. અને શ્રેયા, તું જરા ચિંતા નહીં કરતી, થોડા થોડા દિવસે અમે પણ તને મળવા આવતા રહીશું. જો તારા મમ્મી કેટલા ખુશ છે તને જોઈને, તને લઈ જવા માટે. એમને મન દુઃખ ન થાય એ રીતે રહેજે બેટા. કિંજલ, કિંજલ, તું એને થોડીક અળગી કર, નહીં તો એ તને અને મને નહીં છોડી શકે. ચાલો ને, કેટલી વાર છે બેટા? 2 ગ્લાસ છે. આદિ, આ એના કપડાની બેગ છે. કપડા લાવે છે. હા, ચાલો શ્રેયા, ચાલો આપણા ઘરે. ને તમે આમ ચિંતા નહીં કરતા, જો એવું લાગે ને સાંભળશે ને આને તો અમે લેતા આવું. હા હા, તો બરાબર ને બેટા. ચાલો બેટા, જલ્દી જલ્દી આપણા ઘરે. ચાલો મો દીકરો. અને શ્રેયાના મમ્મી આપણે મોટી મોટી ગાડીમાં જઈશું, ત્યાં આવતા રહેશે મળવા. સારું, ચાલ કિંજલ. જા બેટા, આવજો. નહીં માં દીકરો. ચાલો ના, નહીં રડે મમ્મી. ચા ના ના બેટા, રડવા નહીં, હું તને છે મોટી ચોકલેટ. અરે ચાલો ને જલ્દી. હા હા, આવું જાઉં. આદી, એ લોકો આપણી દીકરીને લઈ ગયા? હા બાપુજી. બેટા, આપણી ઢીંગલીને જતી જોઈ ન શકું ને, એટલે તો હું બહાર ગયો હતો. મને પણ ઘણું જ દુઃખ થયું છે, પણ સંજોગ જ એવા ઊભા થયા કે આપણે કંઈ ન કરી શક્યા. પણ ભગવાને કંઈક એવું નિર્ધારિત કર્યું હશે કે આટલા દિવસ આપણા ઘરમાં વસંતની જેમ
ખિલખિલાટ હતો અને આજે પાન કરાવી ગઈ બેટા. પણ બાપુજી આપણી સાથે જ કેમ આવું થયું? બેટા કઈક આપણા કર્મોમાં ખામી હશે, ગયા જન્મમાં મેં કઈક પાપ કર્યું છે, એની સજા કદાચ આખો પરિવાર ભોગવતો હશે. તમે શું કામ બધું તમારા પર લ્યો છો? કદાચ એવું બને કે આપણા પરિવારમાં અને આપણા જીવનમાં આ નાના બાળકનું સુખ એટલું જ લખ્યું હતું, બસ એના અંજળ પૂરા થયા અને એ એના ઘરે જતી રહી. આપણે જેવા હતા કે એને પર માયા લગાડી બેઠા, આપણને ક્યાં ખબર હતી? ના ના, હજી મારો આત્મા મને કહે છે કે એક ને એક દિવસ આપણી દીકરી આપણા ઘરે પાછી આવશે. મારો વિશ્વાસ છે મારી દીકરી ઉપર અને મારા ભગવાન ઉપર. શ્રેયાંશી જરૂર પાછી આપણા ઘરે આવશે. સારું, તમારા વચન ફળે અને આપણું ઘર પાછું હર્યું ભર્યું થઈ જાય. અરે આ બન્યું ને એટલે મને પેલો પ્રસંગ યાદ આવી ગયો કે જે સવારે રામજીનો રાજ્યાભિષેક થવાનો હતો અને વનવાસ થઈ ગયો. એક બે દિવસનો નહીં, 14 વર્ષનો. બસ આપણે પણ દીકરીનું સુખ એટલું લખ્યું હતું, પણ જેમ તમે કહો છો ને એમ પાછી દીકરી આવી જશે. તીરથના ફળ મીઠા બેટા. બેટા વિયોગ લખ્યો હોય એને કોણ ટાળી શકે? તારા બાપુજી કહે છે પાછી શ્રેયાંશી આપણા ઘરે આવી જશે. હવે તો આપણે આશા મનમાં જાગૃત રાખી અને બેટા એ દિવસની રાહ જોવાની છે કે આપણી દીકરી ક્યારે ઘરે આવે અને ભગવાન જે કંઈ કરતો હશે ને એ આપણા બધા સારા માટે જ કરતો હશે. સાચી વાત છે. અરે શ્રેયા બેટા, તારે શું જોઈ છે? અરે બોલ તો ખરા, તું આવી ચારની આમનામ ચૂપચાપ બેઠી છો, તારે કંઈ જોઈ છે? હે હા, ચોકલેટ જોતી ફ્રીજમાં પડી છે હો, નાની મોટી બધી સાઈઝની છે. કેમ મને સાંજે આપણે હોટલમાં જવું છે, તને પીઝા ભાવે છે ને? પીઝા તું ક્યાંક બોલ તો ખરા. શ્રેયા શું બાપ દીકરી ખુસર 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 કરો છો? અરે હું એમ કહું છું કે હું છે ને બહાર જવાનો પ્લાનિંગ બનાવું છું, આપણે ત્રણેય બહાર ફરવા જઈ. શ્રેયા એ છે ને તમારથી નહીં મારે, હું એની માં છું ને તો મારીથી જ માનશે. હા આમ તો વાલી ને કા તો. શ્રેયા આમ જો હું તારા માટે શું લાવી. અરે વાહ, હું વાત છે ડાયમંડ. આ જો 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 આ જો હાથમાં પહેરવાનું, આ મારી દીકરી માટે લાવી છું. તને ગમે છે ને પહેરવાનું? એટલું મસ્ત છે જો તો ખરા, બ્લુ કલર, બ્લેક કલર, તારા ફેવરિટ કલર નહીં? આમ જો 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 હું તારી મમ્મા છું ને, આમ સામું જો મારી તારી મમ્મા છું ને. હે કિંજલ તો તારી માસી છે, આટલી નાની નાની ઢીંગલી હતી ને ત્યારથી મેં એને. હા બેટા ચાલો આ બધી વાત છોડો, હા હાલે તું પેલા પહેરી લે અને તારા માટે શું બનાવું? હે તારા માટે શું બનાવું મારી દીકરી માટે? એ તું 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 તન તન સાયકલ ગમે? સાયકલ હું 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 અરે ભાઈ સાયકલ નહીં આવે તો એટલે ભૂમ મે કે ભૂમ કરીને ઈ બાઈક. હા ઓલે ભૂમ 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 બોલ 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 આઈસી આઈસી. મેં તમને કીધું તો ને મારી છોકરી મારી થી જ હશે. હાલે હાલે નીચે પડી જાય. પડી જાય.
કોળામાં બેજા, કોળામાં બેજા. હા એક કામ કર, હું આને હાટું છે ને, પેલો પીઝા આવ્યા કે નહીં હું જોઈ આવું. હે તું મને જરી ખંભાળ. હે એટલી બધી હરખામાં તું પાડે મને નીચે, એટલી બધી ખુશ કેમ છો? અરે તમે મારી વાત સાંભળો ને તો તમે ખુશ થઈ જાઓ. એવી તો કેવી વાત, કે લોટરી લાગી? લોટરી નથી લાગી, એવું જમજો ને કઈક. તો લાય પૈસા. પૈસા નહીં, તમને તો મોટા મોટા પૈસા ઢગલા કરી દઈશ. અમારી વાત તો સાંભળો. એમ બોલ. હા શ્રેયા આપણી દીકરી છે ને? કેમ નથી લાગતી? અરે એમ નહીં છે, એમ કહું છું. હા આપણી દીકરી છે. હા શ્રી આપણી દીકરી છે ને, એના બધા જ ડોક્યુમેન્ટની પાછળ આપણું નામ લખાવી નાખજો. પછી છે ને. અરે મેં લખાઈ નાખ્યા છે. એ વાત સાચી, પણ છે ને એની સાથે આપણું નામ રોશન થશે. અને છે ને એનો ભાવ છે ને બધો ડબલ ડબલ કરી નાખવાનો. એના બધી કમાણી પર આપણે જ વહીવટ કરવાનો. અને આમ પણ એ સ્ત્રીઆ કમાઈને વાપરવાની ક્યાં છે? બરાબર છે ને? પછી આપણે લીલાલીલ કરવાનું. હવે તમારી નેહન બુદ્ધિ કે ખબર છે તમને? સાસુ નું નામ લઈને આપણે શ્રેયાને અહીંયા લઈ આવ્યા. નકર મારી બેન કિંજલ થોડી આપણને આપવાની હતી. એ બરાબર છે. હા આમે તારું માઇન્ડ તો બહુ પાવરફુલ નહીં, થોડું જાજુ જાજુ. હારો જાઓ છાના મને કામ ધંધે. તું વાત કરવા એક મારી બાદ હોય. તમે જાઓ ને. લે ગામ ને કહેવાય એવી એમ કરે છે? ક્યાં જાતો હતો હું? આ લોકો મારી પાછળ નહીં પણ મારા નામ પાછળ દોડે છે. આ લોકોને મારી કિંમત નથી પણ મારા પૈસાની લાલચ છે. આ ઘરમાં તો હું બિલકુલ નહીં રહી શકું. મમ્મી હવે હું તમારી પાસે આવું છું. બેટા મમ્મી તું અહીંયા અને આમ કેમ આટલી બધી હાંફી છે? શું થયું તને? મમ્મી મારે ત્યાં નથી રહેવું, એ લોકો સાથે મારે નથી રહેવું. હા હા પણ દીકરા તું અહીંયા કેવી રીતે આવી? બોલ બેટા. હું એકલી આવી. એટલે તું કોઈને કીધા વગર ભાગીને આવી છે? અરે બેટા એવું ન કરાય. પણ મને ત્યાં નથી રહેવું બાપુજી, મને ત્યાં નથી ગમતું. પણ બેટા કમસે કમ કહીને નીકળાય ને, એમ ભાગીને આવાય? પણ બાપુજી મને ત્યાં ના ફાવતું હોય તો હું કેવી રીતના રહું? અને મારે તમારી સાથે જ રહેવું છે ગમે તે થાય. ના બેટા, એ લોકો તને લઈને ગયા છે એટલે તારે ત્યાં જવું જ પડશે. મળીશ નહીં બેટા,
માની વાત સાચી છે, એ લોકો તને લઈને ગયા છે એટલે તારે ત્યાં જ રહેવું પડશે. કશું પણ થાય પણ હું કોઈ હાલતમાં ત્યાં રહેવા તૈયાર છું જ નહીં. બેટા, એ લોકોને ઊંધું સમજાશે, એમને એવું લાગશે કે આ લોકો એને શીખવાડે છે. એમને જે લગાડવું હોય ને એ લગાડે, પણ હું ક્યાંય નથી જવાની, અહીંયા જ રહીશ. સારું બેટા, તારે કોઈ જગ્યા જવાની જરૂર નથી, અહીંયા જ રહેજે. ખુશ? બેટા, એને અંદર લઈ જા, એને થોડુંક ખવડાવ પીવડાવ, એ ભૂખી હશે, પછી આપણે એની સાથે શાંતિથી વાત કરશું. ચાલ. બા, બાપુજી, આપણે એ લોકોને જાણ કરવી પડશે કે નહીં? બેટા, કરવી તો પડશે જ, અને નહીં કરીએ ને તો એને એમ લાગશે આ લોકો જ ભગાડી ગયા એને. કારણ કે એ લોકો એવું વિચારશે કે આટલી નાની છોકરી ઘર છોડીને ના જાય, નક્કી કોઈ આવ્યો હશે ને એને લઈ ગયો હશે. આપણે જાણ નહીં કરીએ ને તો પણ એ લોકો અહીં આવશે, કેમ કે એને ખબર પડી જાય કે શ્રેયા બીજે ક્યાંય ન જાય, આપણા ઘરે જ આવી હોય. એટલે એ આવવા જ જોઈએ. શ્રેયા ક્યાં ગઈ હશે? શ્રેયા, શ્રેયા અહીંયા પણ નથી. શ્રેયા, શ્રેયા અહીંયા પણ નથી. આ છોકરી ક્યાં ગઈ હશે? ભાવેશને ફોન કરો. હા, ફોન. હા, આ છોકરી ક્યાં જતી રહી હશે? લોકો પણ નથી ખોલતો. રિંગ પણ જલ્દી નથી વાગતી. હલો. હા બોલ. અરે બોલ બોલ, બધી વાત પર બધું મૂકો, તમે પેલા ફટાફટ ઘરે આવો. કેમ, કાંઈ જમવાનું બનાવ્યું? હારું હારું. કાંઈ જમવાનું નથી બનાવ્યું, પણ શ્રેયા ઘરમાંથી ક્યાંક જતી રહી છે. હવે આમે તું આંધળી તો છો, તું આડાવળું જો, ત્યાં ક્યાં ગઈ છે? મેં બધે જોઈ લીધું પણ શ્રેયા નથી. તમે જલ્દી આવો ને, ગમે તેમ કરો. હાલ હાલ, તું ટેન્શન લેમાં, હું આવું છું. હાલ હાલ. છોકરી કાંઈ ગઈ હશે, એટલી ખુશ હતી કે સોનાની લગડી મારા હાથમાં આવી ગઈ. લગડી જતી રહી. આ ભાવે છે, કલાક કરશે આવતા. એ હું છું, ક્યાં છે સૈયા? સૈયા મને ખબર નહીં, હું સુધી હતી અને સ્ત્રીયા ક્યારે ઘરમાંથી ભાગી ગઈ એની મને ખબર જ નથી. તું બધે જોઈ આવી? હા, બધે જોઈ આવી, પણ સ્ત્રીયા ક્યાંય નથી. બાર ગાર્ડનમાં બધે જઈ આવી. ઓલા બાજુવાળા મીના બન્યા, બધે જઈ આવી એમ કહું છું. તું ધ્યાન ક્યાં રાખતી હોય? સતત ધ્યાન તો હોય છે, પણ અમે બંને માં દીકરી સાથે સૂતા હતા, પણ ક્યારે છટકીને જતી રહી બહાર. અમે કુંભકરણ જેવી તો છો, ઘણી વાર હું યો જાઉં છું તોય તને ખબર પડતી. તમે આવી રીતના માથાકૂટ જ કરશો કે કંઈક વિચારશો? એ પપ્પાને નહીં કહેવી ને? હા, કિંજલને ફોન કરીએ આપણે. તું ફોન કર, ફોન કર જલ્દી. હાલ ઊભી રહે, તને નહીં આવડે. આગી રહે નહીં. હા હા, જય શ્રી કૃષ્ણ. હા, હું એમ કહું છું, શ્રેયાની આવી છે? હલો,
કિંજલ કેમ છે બેન તને? મજામાં છે ને? હા, તો હું શું કહેતી હતી કે મારી શ્રેયા ત્યાં આવી છે.